तो आ तरफ वडोदरा जिला पंचायत नवा प्रमुख की वरणी थी चुकी है। गायत्रीबेन महिड़ा जिला पंचायत नवा प्रमुख बनया। अश्विन पटेल बनया जिला पंचायत उप्रमुख। नलेश पुराणी कारोबारी समिति चेरमेन बनया। भाजपे क्षत्रिय ब्राह्मण पाटीदार ज्ञाति समीकरण ने सेट कर। वडोदरा भाजप शासित जिला पंचायत नवा प्रमुख उपप्रमुख और कारोबारी समिति चेरमेन की जाहरात थी गई है। जेमा बात करवामां आवे तो आप जोई शको छो कि प्रमुख तरीके गायत्रीबेन महिड़ा के जो भादरवा बैठक पर जिला पंचायत सदस्य है तेमने प्रमुख तरीके पार्टीए जाहिर कर्या छे। तेवी रीतना उपप्रमुख तरीके जे अश्विन भाई वकील के जो डभोई विधानसभा मतक्षेत्रमांथी आवे छे ने तेमनी जाहेरात करवामां आवी छे। तेवी रीतना निलेश भाई पुराणी ने कारोबारी समितिना चेरमेन बनावामां आव्या छे कि जेओ वाघोड़िया बैठक परथी प्रतिनिधित्व करे छे। जे रीतना वात करवामां आवे तो हालना जे जिला पंचायतना प्रमुख अश्विन भाई पण जे अशोक भाई है तेपन तमने जोवा मळी रह्या छे। अशोक भाई पटेल के जो तेमनी साथे ज बैठा छे। जे रीतना वात करवामां आवे तो 2.5 वर्षनी टर्म पूरी थया पछी नवी बॉडीनी जे जाहेरात आजे थई छे त्यारे जे समर्थकों से कार्यकर्ताओं से तेमां एक उत्साहनो माहौल छे। आप जोई शको छो कि महिला जे रिझर्व सीट छे अहींया जनरल केटेगरी माटे त्यारे अहींया मोटी संख्यामां बहेनो अहींया देखाई रही छे अने बहेनोमां खास करीने एक उत्साह छे। अने जे रीतना वात करीए तो आ प्रमुखनी जाहेरात थया पछी एक चोक्कसथी खुशीनी लागणी છે। આપણે બેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન શું કહેશો, પાર્ટીએ જે આજે પસંદગી ઉતારી છે કેટલા ખુશ છો, કઈ રીતના આપ જિલ્લાનો વિકાસ કરશો? પાર્ટીએ મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એને હું આભારી છું। મારા સાથી બધા મિત્રો છે, પ્રમુખ સાહેબ, અશ્વિનભાઈ, પુરાણી સાહેબ, એમને સાથે રાખીને એમનું ગાઈડન્સ લઈને હું પછી આગળ પ્રગતિના કામમાં ધ્યાન આપીશ। ખાસ શું કહેશો, પાર્ટીએ જ્યારે પસંદગી ઉતારી છે તો કોનો આભાર વ્યક્ત કરો છો? હું સર્વે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। બધા પ્રમુખશ્રી અને જે મારા સાથી કાર્યકર્તાઓ છે બધાનો આભાર માની રહી છું। અશ્વિનભાઈ પણ તેમની સાથે વાત કરીશું। અશ્વિનભાઈ શું કહેશો, ઉપપ્રમુખ તરીકે જ્યારે જાહેરાત કરવામાં આવી છે કેટલા ખુશ છો, શું વિઝન રહેશે તમારું અને આ નવી બોડીનું? ગુજરાત પ્રદેશ તરફથી અમારા ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, પાટીલ સાહેબ, પપ્પુભાઈ, વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી શૈલેષભાઈ સોટા, કેતનભાઈ ઇનામદાર, ચૈતન્યભાઈ, અક્ષયભાઈ, તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ અને તેમનો બોડી, તેઓએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ એવો ઘણો આભાર માનું છું, ખૂબ ખુશ છીએ। ગયા 2.5 વર્ષમાં ભાઈ શ્રી અશોકભાઈ જે અમારા મિત્ર છે તેઓની આગેવાની હેઠળ સફળતાપૂર્વક વહીવટ કર્યો, પારદર્શક વહીવટ કર્યો, છેવાડા માણસ સુધી પહોંચ્યા છે। છેલ્લા 2.5 વર્ષમાં અમે 2727 જણને કઈ શાખામાં કેટલી યોજનાઓ છે, ઘણી બધી શાખાઓ છે ભાઈ, કૃષિ, આરોગ્ય, આયુષ, બાંધકામ, શિક્ષણ, આઈસીડીએસ, સામાજિક ન્યાય, આ બધી જે શાખાઓ છે અને એ શાખાઓની અંદર કઈ કઈ યોજનાઓ છે એ 2.5 વર્ષમાં અમને સંપૂર્ણ અભ્યાસ થયો છે અને એ યોજનાઓ અમે છેવાડા માણસ સુધી પહોંચવા માટે સીધા કામે લાગીશું। અમારા સમય આવતા 2.5 વર્ષમાં અમારો સંપૂર્ણ સમય આના માટે વાપરીશું। બિલકુલ, તો જે સૌથી સારી બાબત કરી કે જે યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી નવી બોડી પહોંચાડશે। કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ સાથે બી વાત કરીશું। નિલેશભાઈ શું કહેશો, કેટલા ખુશ છો પાર્ટીએ તમારી પસંદગી કરી છે? પાર્ટીએ જે જવાબદારી આપી છે, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હંમેશા કાર્યકર્તા જ હોય છે, જવાબદારીના ભાગરૂપે જે પાર્ટીના મોડી મંડળે માનનીય સતીશભાઈ પ્રમુખની અધ્યક્ષતામાં આખું ભારતીય જનતા પાર્ટી જિલ્લાનું તેમજ પાટલી સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે અમારી સરકાર કામગીરી કરી રહી છે એની અંદર અમે ચોક્કસપણે શરીરનો દરેક કણ અને સમયનો ક્ષણ વાપરી અને છેવડાના માણસના ઉત્થાન માટે અમે કાર્ય કરશું। અમને જે ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્ય બધાના સાથ સહકારથી જે અમારા પર પસંદગી કરેલી છે એને ચોક્કસ ચરિતાર્થ કરવા પ્રયત્ન કરશું અને સાચા અર્થમાં વડોદરા જિલ્લાને રાજ્યની અંદર અગ્રક્રમાંકે લઈ જવા માટે અમે સમગ્ર રીતે શ્રેષ્ઠતમ કરવા આખી ટીમ પ્રયત્ન કરતા રહીશું। ખૂબ સારી વાત કરી કે વડોદરા જિલ્લાને રાજ્યમાં અગ્રેસર તરીકે લઈ જશે। હાલના જે પ્રમુખ છે અશોકભાઈ પટેલ તેમની સાથે બી આપણે વાત કરીશું। અશોકભાઈ શું કહેશો, નવી બોડી જાહેર થઈ છે, તમારું કેવું માર્ગદર્શન રહેશે? કારણ કે 2.5 વર્ષ તમે ખૂબ જ પારદર્શક અને સારો વહીવટ કર્યો છે, હવે શું તમારી આ લોકોને પ્રત્યે માર્ગદર્શન તમે આપશો? અમારી જિલ્લા પંચાયતની ટીમ વડોદરા તરીકે કામ કરી રહી છે
અને ભવિષ્યમાં પણ એક સારું ટીમવર્ક સાથે સરકારની યોજનાઓ અને લોકો સુધી પહોંચાડશે એવી શું આશા રાખો છો નવી ટીમથી? કેમ કે તમે પારદર્શક અને બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કર્યો, હવે તમે શું કહેશો? અમારી ટીમની અંદર ટીમ જિલ્લા પંચાયત બધા જ અમારા જિલ્લા પંચાયત સદસ્ય પારદર્શક કામ કરતા ટેવાયેલા છે અને એને પણ વધારે સફળતાપૂર્વક પારદર્શકતા વધારે દેખાડી અને આગામી સમયમાં કામ કરશે. જે રીતના હાલના જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અશોકભાઈ, તેમની સાથે બી વાત થઈ, જે નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન તેમની સાથે બી વાત થઈ, તેઓ તમામ લોકો કહી રહ્યા છે કે વડોદરા જિલ્લાના વિકાસના કામોને પ્રાધાન્ય અપાશે, સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડાશે અને વડોદરા જિલ્લાને રાજ્યમાં વિકાસમાં અગ્રેસર બનાવશે તે નેમ સાથે 2.5 વર્ષમાં તેઓ આજે સત્તાની જે જવાબદારી છે તે નિભાવવાના છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબ દ્વારા જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દા માટે જાહેરાત માટે મેન્ડેટ આપવા માટે શ્રીમાન સતીશભાઈ નિશાળિયા જિલ્લા ભાજપ અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષશ્રી નિયુક્ત કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યા મુજબ વડોદરા જિલ્લા ભાજપમાં જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે. જિલ્લા અધ્યક્ષ માટે શ્રીમતી ગાયત્રીબેન મુંડરાસી મહિળા, જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમનું દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી કરવાની છે. શ્રીમાન અશ્વિનકુમાર છીતાભાઈ પટેલ, કે જેમને જિલ્લા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળે છે. શ્રી નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પુરાણી, જેમને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળે છે. શ્રીમતી રેશ્માબેન શંકરભાઈ વસાવા, એમને પક્ષના નેતા તરીકેની જવાબદારી મળે છે. અને નવીનભાઈ બેચરભાઈ સોલંકી, એમને દંડક તરીકેની જવાબદારી ભારતીય પાર્ટી નક્કી કરી. આ રીતે કુલ આજે 5 જવાબદારીની અમે જાહેરાત કરી છે. વડોદરા જિલ્લા પંચાયતની 2.5 વર્ષ માટેની આ બીજી ટર્મની ના હોદ્દેદારોને નિમણૂક માટેની આજની આ બેઠકમાં અમારા આદરણીય પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ દ્વારા જે નામોની અમને મેન્ડેટ આપવામાં આવ્યો છે એની જાહેરાત અમારા પ્રભારી શ્રી આદરણીય રાજેશભાઈ પાઠકે હમણાં જ કરી અને તમામે તમામ 27 સભ્યો ભેગા મળીને વડોદરા જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય, ગરીબોનો કેવી રીતે તમામ સરકારના લાભો મળે એ બધા જ લાભો ગરીબોને આપવા માટે તમામે તમામ સભ્યો સાથે મળીને આ જિલ્લા પંચાયતમાં કામ કરવાના છે. પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કારોબારી ચેરમેન હોય, આ એક પાર્ટી અને સંચાલન કરવા માટેની એક પદ્ધતિ પ્રમાણેના નામો જાહેર થતા હોય છે, પરંતુ બધા જ ભેગા મળીને કામ કરવાનું હોય ત્યારે વડોદરા જિલ્લામાં બધા જ ભેગા થઈને આખા જિલ્લાનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરશે.